નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી ધનશર્મા કે હાલના મુખ્ય સમાચાર પર તુરાજીના ભાદર બે ડેમમાં વરસાદી પાણી સાથે આવી રડી મગરો ધોરાજી પંથકમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદર બે ડેમમાં નવા પાણીની આવક થઈ હતી ત્યારે પ્રથમ વરસાદમાં પાણીની સાથે મગરો પણ આવી હોવાનો કિસ્સો સામે આવ્યો ડેમના પાણીમાં પ્રથમ વખત મગર જોવા જળચર પ્રાણીઓની હાજરી જોવા મળતા ડેમ સત્તાવાળા પણ ચોંકી ઉઠ્યા અને લોકોને ડેમના નીચેના કે ઉપરના ભાગમાં પાણીની અવર જવર નહીં કરવાની સૂચના આપી આ ઉપરાંત ડેમમાં મગર આવી હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી ધોરાજી ભાદર બે ડેમમાં પ્રથમ વખત મગરોનો વસવાટ જોવા મળતા કુતુહલ ફેલાઈ ગયું હતું અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી બાબરા લાઠી લીલિયા સહિતમાંથી પકડાતા વિદેશી ગારોનો બાબરા ખાતે નાશ કરાયો અંદાજે 1.5 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવા ટ્રકો ભરીને ઇંગ્લિશ દારૂ એક જગ્યાએ ઉતારી જેસીબી સહિતના યાંત્રિક સાધનોની મદદથી નાશ કરવામાં આવ્યો લાઠી લીલિયા અને બાબરા સહિતમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરતા પ્રાંત અધિકારી એ કે જોશી સાહેબ લાઠી પ્રાંત અધિકારી સાવરકુંડલા નશાબંધી અધિકારી અમરેલી મામલતદાર મણા સાહેબ મામલતદાર ડેર સહિત લાઠી બાબરા લીલિયા પીએસઆઈ સહિતના તંત્રએ બાબરા ખાતે વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો હતો નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ લાઠી અમરેલી શહેરમાં ઠેર ઠેર ગંદકીથી આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ ત્યારે લીલીછમ વેલી અમરેલીનો વિરોધ પામેલ અમરેલી શહેરમાં જણે ગંદકીનું ગ્રહણ તંત્રની બેદરકારીના કારણે લાગેલું જોવા મળી રહ્યું છે અમરેલી શહેરમાં ઠેર ઠેર ગંદકીથી આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ત્યારે લીલીછમ વેલી અમરેલીનું વિરોધ પામેલ અમરેલી શહેરમાં જણે ગંદકીનું ગ્રહણ તંત્રની બેદરકારીના કારણે લાગેલ હોવાનું જોવા મળે છે ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં કોઈ મોટા અધિકારીઓ શહેરમાં આવતા હોય ત્યારે તંત્ર સાબદું થઈને ચોખ્ખાઈ કરે છે ત્યારબાદ શહેરના લોકોની કંઈ પડી ન હોય તેમ શહેરમાં ગલીએ ગલીએ ગંદકીના ગંધ જોવા મળે છે ત્યારે હાલ આ ચોમાસાની ઋતુમાં ગારો કીચડ ગંદા પાણીના ખાબોચાથી આમ જનતા તોબા પોકારી ઉઠી છે ત્યારે શહેરના લોકોએ માગણી કરી છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરે જેથી તથા જંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય હાલ તાવ શરદી ઝાડા ઉલટી મલેરિયા જેવા રોગો જોવા મળી રહ્યા છે જેની સામે તંત્ર પૂરી કાર્યવાહી કરે તેવી શહેરીજનો પ્રબળ લોક માંગણી કરી રહેલ હોવાનું જાણવા મળેલ છે ગૌરાંગ સોઢા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા એનસીપીએ 4 ગણી બેઠક મેળવી તો રેશમા પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બીજેપીની ગુંડાગીરી સામે અમે દાદાગીરી કરીશું જૂનાગઢમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ભાજપનો જ્યારે જંગે વિજય થયો હોય ત્યારે જોઈએ તો ભાજપને 54 અને કોંગ્રેસને 1 જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત જ મેદાનમાં ઉતરેલા એનસીપીને 4 બેઠકો મળી ત્યારે જોવામાં આવે તો કોંગ્રેસ કરતાં 4 ગણી બેઠકો એનસીપીએ પ્રાપ્ત કરી છે એનસીપીના નેતા રેશમા પટેલે ભાજપ પર રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું કે બીજેપીની ગુંડાગીરી સામે અમે દાદાગીરી કરીશું અને બીજેપીની ગુંડાગીરી ચલાવી લેવામાં નહીં આવે તો રેશમા પટેલે ચૂંટણી જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષ તરીકે ઉભર્યું છે ભાજપના તમામ ઉમેદવારને હું અભિનંદન પાઠવું છું ભાજપની ગુંડાગર્દી સામે દમંગાઈથી અમે શાસન કરીશું તો એનસીપી જૂનાગઢનો અવાજ ઉઠાવશે તો રેશમા પટેલે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આ પ્રતિક્રિયા આપી હતી અને સાથે સાથે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ તરીકે હંમેશા એનસીપી જૂનાગઢની જનતાનો અવાજ ઉઠાવશે અને જૂનાગઢની જનતાની સાથે જ રહેશે જે જૂઠા વચનો આપવામાં માહિર છે ભારતીય જનતા પાર્ટી અમે વિરોધનો અવાજ બની જનતાનો અવાજ બની અવાજ ઉઠાવીશું ચોક્કસ રીતે અવાજ ઉઠાવીશું અને જૂનાગઢની જનતાને એક જ ભલે અમારા 4 જ લડવાયા હોય પરંતુ મજબૂતાઈ થી ટક્કર આપી અને જૂઠા કામોને ઉજાગર કરશું આ લોકોને ભારતીય જનતા પાર્ટીની જૂનાગઢ સામે અમારી બંગાઈગીરી કરી અને મજબૂતાઈ થી લડવા મનીષ ટાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નિશાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ
સલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાને વિવિધ માંગણીઓ સાથે આવેદન પત્ર આપ્યું. પ્રાંતિજ ખાતે કાર્યરત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની વિવિધ માંગણીઓ સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢિરિયાને આવેદન પત્ર આપ્યું. તો આવેદન પત્રમાં ખેડૂત હિત પ્રશ્નોની રજૂઆત તથા ખેડૂતોના દેવા માફી તથા આવેદન પત્ર દ્વારા ખેડૂતોએ ખેતી છોડવા માટે દેશના પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી. તો બીજી બાજુ ખેડૂતોના દેવા માફી કરવામાં આવતી નથી, પણ ધારાસભ્યના પગાર વધારો કરવામાં આવે છે. તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂત પરિવારો દ્વારા નોટામાં મત આપીને વિરોધ કરવામાં મજબૂર બનશે. તો રાસાયણિક ખાતરોમાં 50% સુધીની ઘટાડવાની તથા 0% વ્યાજની જે 3 લાખની મર્યાદા છે તેને વધારીને 5 લાખ સુધી કરી આપાય તથા ખેડૂતોને દેવા માફ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.